तो विद्यार्थी मित्रों, आपणे जोयुं ते प्रमाणे एड्रियाक समुद्रमां 114 टापुथी भेगो थयेलो प्रदेश विस्तार एरिया रंदेवो तेने ए जलनगरी वेनिस तरीके त्यां ओळखायो छे अने आखा रस्ता पाका त्यां छेद नथी। नानी अमथी जग्या जवुं होय कोईक बीजी जग्याए तो पण होडीमां बेसीने जवुं पड़े एवी स्थिति छे त्यां। अने एटला माटे ए नगरी कंईक सौथी विश्वमां बधी ज नगरीओ करता विशेष प्रकारनी नगरी छे। तो कही छे कि द क्वालिटी ऑफ मर्सी इज नॉट स्ट्रेट, इट ड्रॉप्ड एज द जेंटल रेन फ्रॉम हेवन अपन द प्लेस बेनिथ। इट इज ट्वाइस ब्लेस्ड, इट ब्लेस हिम दैट गिव्स एंड हिम दैट टेक्स। अने सरस मजानी ए महाकवि शेक्सपियरे सरस मजानी वात करी के स्वर्ग माथी वरसाद रूपे पड़तो आशीर्वाद ए नगरी ने मड़ी रह्यो छे। अने नगरी ए आशीर्वाद लईने बीजाओं ने हेल्पफुल बनी ने मददरूप बने छे। अने ए नगरी बीजाओं माटे आकर्षणनु एक केंद्र बने छे। तो मित्रों, ए सरस मजानी आ महाकवि कविवर शेक्सपियर नी वात छे। अने महाकवि शेक्सपियर नी पोर्टिया पर्शियो ने मुखे बोलाई लिया अमर पंक्तियों ना पड़घा जाड़े आपणा कान ने भरी दे छे। अने ए शेक्सपियरे आ अमर पंक्तिना पड़घा ए पर्शियनोने काने पड़िया ते आपणने पण एकदम मन मस्तिष्क थी भरी दे छे के आ कुदरतनो आशीर्वाद आपनारी आ कुदरत स्वर्ग थी पण सुंदर एवी आ नगरी एथी विशेष बीजू शुं होई शके। अने ए नगरी पर्शियनो माटे ज नहीं आखा ए जगतनी एक अवनवी नगरी अने विशेष प्रकारनी नगरी तरीके उभरी आवे छे आपणी सामे। तो ट्रेन आपणने सामे काठे उतारे ग्रांड केनालमां बीच द्वारा ज वेनिस पर पग मूकी शकाय। मूळ भूमिथी दूर एड्रियाटिक समुद्रना 114 टापુઓ પર વસેલી આ નગરી અત્યંત મોહક છે। અને કહે છે કે ટ્રેનથી આપણે જઈએ તો એ સામે કિનારે જવું હોય તો બેટથી જ, એટલે કે આપણે એ એક બેટ પરથી બીજા બેટ પર જવું હોય તો એ હોડીનો જ ઉપયોગ થઈ શકે, ગંડોલાનો જ ઉપયોગ થઈ શકે। અને એડ્રિયાટિક સમુદ્રમાં 114 ટાપુથી બનેલી આ મનને મોહી લે એવી મનોહર તો ખરી જ મન મોહિત નગરી તે જળ નગરી આ વેનિસ। અને એટલી સુંદર નગરી કે જોતાની સાથે જ અનેક પ્રકારના અરમાનો એ ત્યાંના કવિઓ લેખકો ચિંતકો અને ચિત્રકારોમાં ઉદ્ભવે એ નવાઈની વાત છે। અને કહે છે કે નાના નાના ટાપુઓ છે તેથી એક સ્થળેથી બીજે સ્થળે જવા જળમાર્ગો જ છે। અને નાના નાના બધા ટાપુઓ છે અને ટાપુઓ એટલે તમે જાણો છો આયર્લેન્ડ, નાના નાના આયર્લેન્ડ બધા એ ટાપુઓ છે જેના કારણે બધા ભેગા થઈને મળ્યા। અને એક ટાપુ પરથી બીજા ટાપુ પર એક જગ્યાથી બીજી જગ્યા જવું હોય તો ત્યાં જળમાર્ગો જ છે, જળમાર્ગ હોડીઓમાં બેસીને જ જઈ શકાય। ભલે તમે નાના ટાપુ પર જવા માંગતા હોય પરંતુ એક જગ્યાથી બીજી જગ્યા જવું હોય તો હોડી સિવાય બીજા કોઈ સાધનનો ત્યાં ઉપયોગ નહીં કરી શકાય। કેટલી મજાની વાત છે, પાણીમાં ફરવું બેસીને કેટલી મજાની વાત છે। અને લગભગ સાયકલ, સ્કૂટર, મોટર જેવું કશું કશું જ વેનિસની ભૂમિ પર સ્પર્શ છે નહીં તેનો આશીર્વાદ છે। અને કહે છે આ જળનગરી વેનિસ પર સાયકલ, સ્કૂટર, મોટરસાયકલ, વાહનો કોઈ પણ પ્રકારના એની ધરતીને સ્પર્શ નહીં કરી શકે, એ કુદરતનો આશીર્વાદ છે। અને એટલા માટે જે આ જળનગરી વેનિસ અતિ સુંદર છે, અતિ ભવ્ય અને અદ્ભુત છે, વન્ડરફુલ જને કહીએ આપણે તે। અને આ વાહનમાં ગંડોલા એકમાત્ર ત્યાં
અને જળનગરી વેનિસમાં એક ટાપુથી બીજી જગ્યાએ જવું હોય, બીજા ટાપુ પર જવું હોય, વન પ્લેસ ટુ અનધર પ્લેસ જવું હોય, તો આપણે માત્ર અને માત્ર ગંડોલાનો જ ઉપયોગ થઈ શકે. ગંડોલા એટલે શું? તો કે એક સજાવેલી સુંદર મજાની હોડી, એ ત્યાંનો શબ્દ છે ગંડોલા. અને એકમાત્ર તે ગંડોલા જ છે જ્યાં આપણે જઈ શકીએ કે છે તેમાં બેસીને જઈ શકીએ. ગંડોલા એટલે સાંકડી પણ સુંદર ઘાટની કલામણી હોડીઓ. જો કે શ્રીનગરમાં દાલ સરોવરમાં ફરતી હોડીઓ વધારે સગવડવાળી અને કલામય હોય જ. અને આપણે ત્યાં દાલ સરોવર શ્રીનગરમાં, શ્રીનગરમાં જમ્મુ કાશ્મીરનું જે કેપિટલ છે શ્રીનગર, તે હવે શ્રીનગર પણ હવે એ કેન્દ્ર શાસિત એટલે કે આપણે કેન્દ્ર દ્વારા ત્યાં ચાલતું શાસન થઈ ગયું છે. લદાખ તમને ખબર છે, રાઈટ? હવે જમ્મુ કાશ્મીરનું કેપિટલ એ શ્રીનગરમાં જે દાલ સરોવર છે, એ દાલ સરોવરમાં જે હોડીઓ પરે છે વધારે સજાવેલ. અને ત્યાં આપણે જોઈએ જળનગરી વેનિસમાં તો કેટલીક હોડીઓ થોડી નાના ઘાટની પણ સુંદર મજાની તે પણ છે કે છે, પણ આપણે ત્યાં જે દાલ સરોવરમાં પરે છે હોડીઓ કંઈક સુંદર મજાની હોય એમ કે છે. અને જો કે શ્રીનગરમાં દાલ સરોવરમાં ફરતી હોડીઓ વધારે સગવડવાળી હોય છે અને કલામય પણ હોય છે. તેમાં એ હુન્નર કળાઓનો એ ખજાનો જોવા મળે, આપણે કલા કારીગરીનો કંઈક ખજાનો જોવા મળે. ત્યાં પણ ખજાનો છે, પરંતુ ત્યાં એ વધારે કલા કારીગરી તો છે જ, પણ અવનવી કલા કારીગરી છે. અને આમ ગ્રાન્ડ કેનાલમાં સ્ટીમ લોન્ચ મોટર બોટ ચાલે, પણ અંદરના જળમાર્ગમાં તો માત્ર ગંડોલા જ જઈ આવી શકે. અને હા, મોટા મોટા જે ગ્રાન્ડ કેનાલ છે એમાં જે જવું હોય તો તમે મોટી બોટનો પણ ઉપયોગ કરી શકો. એટલે બોટ એટલે એવા પ્રકારની કે તે ખૂબ સારી રીતે આપણા સમુદ્રમાં, મોટા મોટા સમુદ્રમાં મોટી મોટી બોટો ચાલે તેવા પ્રકારની નહીં, તેવી જ, પણ તેનાથી વધારે સગવડવાળી અને સારી, જે ત્યાં પ્રદૂષણ મુક્ત હોય, પ્રદૂષણ ન ફેલાવે તેવી. એટલે એ એવા પ્રકારની ગંડોલા કે જે જઈ નાના નાના જળમાર્ગોમાં તો ગંડોલા જ ચાલે, મોટા જળમાર્ગમાં તો એ બોટ કે બીજી વસ્તુ ચાલે તે વસ્તુ અલગ છે, પણ આપણે ત્યાં જેવી રીતે સમુદ્રમાં મોટા જહાજો ચાલે તેવી રીતે નહીં, માત્ર ગંડોલા જ જઈ આવી શકે તેવા રસ્તાઓ જે છે. અને રસ્તાઓ પણ એવા પ્રકારના જળમાર્ગો કે મજા આવી જાય આપણને, બધી નગરી અને એના મકાનો કેટલા સુંદર રીતે વસેલા તે આપણે જોઈ શકીએ. અને આમ તો ત્યાં ઠેર ઠેર ગંડોલા એક જગ્યાથી બીજી જગ્યા જવા માટે ઠેર ઠેર બધે જ આપણને મળે. અને મોજીલા નાવિકો ગાતા હસાવતા મુસાફરી કરાવે. અને મોજીલા કારીગરો ત્યાં નાવિકો જે છે, હોડી ચલાવનારને નાવિક કહેવાય. તો એ હોડી ચલાવનાર નાવિકો જે છે પોતાના હોડીમાં, કોઈક પોતાની હોડીમાં આવીને બેસે, કોઈક મુસાફર આવીને બેસે, એટલા માટે મુસાફરોને હસાવે, એન્જોય કરાવે, સંગીત સંભળાવે, અલગ અલગ પ્રકારની ટ્રીક અપનાવે પોતાની ગંડોલામાં બેસાડવા માટે. અને આમ અદ્ભુત મુસાફરી કરાવે. ઇટાલિયન મુસાફરો પણ સંગીતના શોખીન, અને ઇટાલિયન મુસાફરો મોટા ભાગે સંગીતના શોખીન કહે છે. મ્યુઝિક સાંભળવાનું માણવાનું ગમે, અને ગાનારા નીકળે તેમ સરસ વાદ્યો વગાડનારા પણ ત્યાં નીકળે. અને ગંડોલામાં ત્યાં બેઠેલા જ હોય કંઈક ને કંઈક, મોટા ભાગે ગીટાર એવા કોઈક વાદ્યો લઈને બેઠેલા હોય, ગીત ગાતા જ હોય, મજાના ગીત ગાતા હોય, અને મજાના ગીતોથી રણકાર થતો હોય એ હોડીમાં બેસનાર મુસાફરને કેટલી મજા આવતી હોય. નૈનીતાલમાં અમે સરોવરની સફરમાં એક બંગાળી કુટુંબને આ રીતે ગાતું ગજાવતું જોયું હતું, સાંભળ્યું હતું. અહીં અનેક ગંડોલામાં તે સંભળાય. અને માત્ર નૈનીતાલમાં જો આપણે જઈએ ને જોઈએ, બેસીએ હોડીમાં, તો એકાદ બે બંગાળી કુટુંબ ગાતા હોય અને સુંદર મજાનો રણકાર કરાવતા હોય, વાતાવરણ સંગીતથી ભરી દે. પરંતુ અહીંયા તો આખું વાતાવરણ જ સંગીતમય, ઠેર ઠેર બધા જ ગંડોલ, બધી જ ગંડોલામાં આ મ્યુઝિક વગાડનારાઓ, ગીત ગાનારો આપણને જોવા મળે. અને ગીતો પણ એવા કે આપણે પણ એનો ભાવ સમજી શકીએ, અને એવા સુંદર મજાના. એટલે જ એ ગંડોલાને લોકો વધારે પસંદ કરે, એમાં બેસવા માટે વધારે
પસંદગી સૌથી પહેલા ગંડોલા પર ઉતારે લોકો અને આ આ રીતે ગંડોલામાં બેસીને મુસાફરી કરવાની મજા જ કંઈક ઓર હોય. તો મિત્રો આપણે આ થઈ ગંડોલાની વાતો. તો હવે પછી ગંડોલા સિવાય બીજી કઈ કઈ જોવા જેવી આપણને એ સૌંદર્ય સૃષ્ટિ એમાં મળશે તે આપણે વાત હવે પછી જોવા જઈ રહ્યા છીએ.